સુરત શહેરના ભેસ્તાન સ્થિત ઉમેદનગરમાં રહેતી 5 વર્ષીય અનાઈસા ઇબ્રાહિમ શેખ અને 6 વર્ષીય સાદિયા બી કમરસા શનિવારે મોડી સાંજે ઘર નજીક રમી રહી હતી. દરમિયાન એક કૂતરું બંને બાળા પાસે દોડી આવ્યું અને તેમના પર તૂટી પડ્યું. બંને બાળા કંઈ સમજે તે પહેલાં શ્વાનને અનાઈસાના માથામાં અને સાદિયાબીના કમર, ગાલ અને પગે કરડી લીધું, જેને લઈ બંને બાળકીઓ કોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. સ્થાનિકો દોડી આવ્યા અને બાળકીઓને બચાવી શ્વાનોના હિચકારા હુમલાને લઈ ગભરાઈ ગયેલી બંને બાળકીઓની બૂમાબૂમ અને રડારોડના દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા. શ્વાનને ત્યાંથી ભગાડી ચુંગલમાંથી બંને બાળકીઓને બચાવી હતી. ત્યારબાદ અનાઈસા અને સાદિયાબી પર શ્વાને હુમલો કર્યો હોવાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા. પરિવાર પર બંને બાળકીઓને લઈ ચિંતામાં મુકાઈ ગયું હતું. સાથે રખડતા શ્વાનના ત્રાસ સામે રોષ પણ જોવા મળ્યો હતો. સારવાર બાદ બાળકીઓને રજા આપવામાં આવી. તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. બંને બાળકીઓને રખડતા શ્વાન દ્વારા કરાયેલા હુમલાને લઈ પગે, કમરે, ગાલ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેને લઈ પરિવાર અને સ્થાનિકો દ્વારા બંને બાળકીઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં બંને બાળકીને ડોક્ટરો દ્વારા તપાસ કરતા સામાન્ય ઈજાઓ પહોંચતા તેને દવાઓ આપવામાં આવી હતી અને ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનાઈસા અને સાદિયાબીને હડકવા વિરોધી રસી આપવામાં આવી. બંને બાળકીને પ્રાથમિક સારવાર બાદ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટનાને લઈ ભોગ બનનાર બંને બાળકીના પરિવારજનો અને સ્થાનિક વિસ્તારમાં લોકો આ ઘટનાને લઈ ભયભીત થઈ ગયા હતા. રિપોર્ટિંગ બાય અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સુરત. इधर बहुत कुत्ते हैं, कम से कम 100 कुत्ते हैं 30 बस्ती में. बच्चे बाहर खेलेंगे तो वो तो उदम भी करते, लेकिन वो तो अचानक में आके खा ले रहे, काट लेते.